ભાદરવી પૂર્ણિમાના મેળાનો આજે 5મો દિવસ છે. શરૂઆતના 2 દિવસ બાદ કરતાં ત્રીજા અને ચોથા દિવસથી યાત્રિકોની સંખ્યામાં અચાનક જ ઉછાળ જોવા મળ્યો છે. અંબાજી જતા પદયાત્રિકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે અનેક સેવાકીય સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં આરામથી માંડી ભોજન, ચા નાસ્તાની સાથે મેડિકલ સુવિધા, મોબાઈલ ચાર્જિંગ માટે વ્યવસ્થા અલગ અલગ સ્થળો ઉપર કરવામાં આવી છે. ત્યારે મહારાણા પ્રતાપ સેવા સંગઠન દ્વારા અંબાજી જતા પદયાત્રિકોની સેવામાં માછલી મસાજ કરવામાં આવી રહી છે. દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા પદયાત્રિકોને માછલી આકારના વાઇબ્રેટર મશીનની મદદથી મસાજ કરવામાં આવે છે, જેથી યાત્રા કરીને આવતા યાત્રાળુઓના અકળાઈ ગયેલા પગને આરામ મળે છે. માછલી મસાજ લીધા બાદ પદયાત્રિકો જાણે કે પોતાના ઘરેથી પ્રસ્થાન કરતા હોય તેવી રીતે જ દર્દવિહીન પદયાત્રા શરૂ કરી દીધી છે. આ સેવા કેમ્પ ઉપર સેવા લઈ રહેલા પદયાત્રિકો સાથે જ્યારે અમે વાત કરી ત્યારે આપ યાત્રિકો શું જણાવી રહ્યા છે તે સાંભળો. હા, અમે ઊંઝાથી આવીએ છીએ. અહીંયા ચાલતા ચાલતા અમને થાક અનુભવ્યો, તો મહારાણા પ્રતાપ કેમ્પમાં અમે માછલીની જે મસાજ છે એ કરાવી, તો અમને સારું એવું રિલેક્સ ફીલ થાય છે અને અમે હવે ચાલતા ચાલતા એકદમ આરામથી અંબાજી જઈ શકીશું. બસ એકદમ બેસ્ટ લાગે છે. થાક એકદમ 50% જેટલો હળવો થઈ ગયો છે. મારે બહુ દુખતું હતું મારે, પણ અત્યારે હવે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. એના કરતી તો 100% સારું છે. અંબાજી ખાતે દૂર દૂરથી લોકો પદયાત્રા કરીને જતા હોય છે અને જેમ જેમ અંબાજી નજીક આવતું જાય છે તેમ તેમ લોકોને થાક લાગવાની સાથે સાથે શારીરિક અશક્તિ મહેસૂસ થતી હોય છે, જેના કારણે યાત્રિકોને અનેક મુશ્કેલી અને પીડાનો સામનો કરવો પડતો હોય છે. પદયાત્રા દરમિયાન ભોજન માટે તો અનેક સેવા કેમ્પ હોય છે, પરંતુ યાત્રિકોની પીડાનું મુખ્ય કારણ તેમના અકળાઈ ચૂકેલા પગ હોય છે, જેથી આ સેવા કેમ્પ દ્વારા યાત્રિકોને પીડા મુક્ત કરવાના આશ્રયથી માછલી મસાજ શરૂ કરવામાં આવી છે. જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપનો કેમ્પનો અમે અહીંયા શુભારંભ કર્યો છે. 8મથી સ્ટાર્ટ કર્યો છે અને અમે 13 સુધી અહીંયા માના ભક્તોની સેવા કરીશું. આજે અમારે મસલી મસાજ દ્વારા અમે મસાજ કરી રહ્યા છીએ. પહેલાંના જમાનામાં હાથથી મસાજ કરવામાં આવતી અને હવે આધુનિકરણ થઈ ગયું છે, જેના કારણે માછલી મસાજથી મસાજ કરવાથી વ્યક્તિના એક એક અંગ ઉપર એની અસર થાય છે, જેના કારણે એને જે થાક લાગ્યો હોય છે, જે દૂરથી માના ભક્તો પધારી રહ્યા છે હોય છે, જે થાક્યા હોય છે, એમનો થાક તાત્કાલિક આ માછલી મસાજના દ્વારા એમનો થાક ઉતરી જતો હોય છે.